કચ્છ જિલ્લાના ગાંધીધામમાં દોઢે દહાડે બાબુલાલ આંગડિયા પેઢીમાં થયેલી રૂપિયા 11 લાખની ચકચાઈત લૂંટ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટની રકમ પૈકી રૂપિયા 80 હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ગાંધીધામના મુખ્ય બજારમાં આવેલા બાબુલાલ આંગડિયા પેઢીમાં ભરબપોરે ત્રાટકેલા લૂંટારૂએ આંગડિયાના સંચાલક બાબુલાલ પ્રજાપતિને માર મારી રૂપિયા 10,72,000થી વધુની રકમ તથા મોબાઈલ ફોન સહિતના અગત્યના કાગળો ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસ છૂટ્યા હતા. આ બનાવ અંગે કચ્છ પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે ગાંધીધામ ખાતે રહેતા મુકેશ દેસાઈ તથા અન્ય આરોપીઓની રાધનપુર પોલીસે ધરપકડ કરી હતી. ગાંધીધામમાં બાબુલાલ આંગડિયા પેઢીમાં બપોરના ગાંધી માર્કેટ વિસ્તારમાં 2 વાગ્યાની આજુબાજુ લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં 10 લાખ અને 70 હજારની આંગડિયા પેઢીમાં લૂંટ થઈ હતી. પોલીસ અધિકારી દ્વારા તાત્કાલિક વિઝિટ કરતા જાણવા મળેલ કે જે સીસીટીવી ફૂટેજમાં 2 આરોપીઓ દેખાય છે, એમાં સૌથી ઊંચા હાઈટેડ દાઢીવાળો જે આરોપી છે તે રાધનપુર બાજુનો હિસ્ટ્રી શીટર છે અને એનું નામ પંકજ ભીલ છે એવી માહિતી અમારા એએસઆઈ રમજુભાઈને મળેલી હતી. જેના આધારે અને ફરિયાદમાં એક ખાસ ઉલ્લેખ થયેલો હતો, ફરિયાદીના કહેવા પ્રમાણે કે આ લોકો જે ભાષા બોલતા હતા એ રાધનપુર બાજુની, મીન્સ કે ઉત્તર ગુજરાતની પાટણ અને રાધનપુર બાજુની ભાષા હોય, કેમકે ફરિયાદી પોતે પણ રાધનપુરના છે. એટલે એ જે ફરિયાદીને પૂછપરછમાં માહિતી મળી હતી કે ભાઈ રાધનપુર બાજુના છે, અને મીનવાઇલ અમને લિંક પણ મળી કે આજે એક આરોપી ઊંચો દાઢીવાળો જે છે રાધનપુરનો પંકજ ભીલ હિસ્ટ્રી શીટર છે, જેને અમે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા એની માહિતી મળેલી, જે અગાઉ રાધનપુરના એક ગુનામાં પકડાયેલો હતો, જેના જે માહિતી અમે રાધનપુરના અધિકારીઓ સાથે શેર કરતા ત્યાંથી અમને એ માહિતી એ આરોપી મળી આવેલ. દરમિયાન અહીંના મારા જે કમાન્ડો છે દુર્ગાદાન ગઢવી, એમને પણ એવી એક એમના સોર્સ મારફતે માહિતી મળી કે આ જે લૂંટમાં છે બીજા જે આરોપી સંડોવાયેલા છે એ કૌશિક પટેલ ઉર્ફે ચૌધરી, 2 દલિત અને 1 મુસ્લિમ આરોપી, આ બધા આરોપીઓ સંડોવાયેલા છે. એટલે જે અમે સીસીટીવી કેમેરા તરફ ચેક કરેલા અને એમાં બાઇક પર 3 જણાની મૂવમેન્ટ દેખાઈ હતી, એટલે કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા ચેક કરતા અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ જે મળી હતી એના આધારે અને રાધનપુર પોલીસના કોન્ટેક્ટમાં રહીને પંકજ જે છે, પંકજ ડોંગરે તેમજ મહેશ રબારી અને એ રીતના બીજા જે પીએ કરીને એક દલિત છોકરો છે કૌશિક ચૌધરી અને આ પંકજ ડોંગરે, એ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે મેઇન અહીંયાથી કોઈએ ટિપ્સ આપી હોય એવી પણ એક આપણને શંકા હતી, જેના આધારે મુકેશ શિવાભાઈ દેસાઈ જે પણ પોતે રાધનપુરનો છે અને છેલ્લા 5-1 વર્ષથી અહીંયા મિત રોડવેઝમાં એ કામ કરે છે અને એ પોતે ઘણી વખત અહીંયા બાબુલાલને ત્યાં રોડવેઝમાં કામ કરતો હતો, એટલે આંગડિયા પેઢીમાં એને ઘણીવાર આવવા જવાનું થતું હતું. એટલે એણે આ જે આરોપીઓ રાધનપુરના છે એમને 1 મહિના પહેલાં ટિપ્સ આપીને અહીંયા બોલાવેલા. એ પછી હમણાં 2 દિવસ પહેલાં, આજથી 10 દિવસ પહેલાં પણ આ આરોપીઓએ અહીંયા આવીને રેખી કરી હતી અને જે પછી એમણે આ ગુનાને અંજામ આપેલો છે. હાલ અમે અહીંના જે મુકેશ શિવાભાઈ દેસાઈને એરેસ્ટ કરેલા છે અને રાધનપુર પોલીસ દ્વારા જે પંકજ ડોંગરે, કૌશિક ચૌહાણ, મહેશ રબારી અને પીએ કરીને જે દલિત છે એને એરેસ્ટ કરેલા છે. એક બીજો આરોપી જે મુસ્લિમ જે ફૂટેજમાં દેખાય છે એ પણ ક્લિયર થયો છે અને એને પકડવાની, એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે. સર, કેટલા આરોપી પાસે રોકડ રકમ રિકવર કરવામાં આવી છે અને ખાસ કરીને જે હથિયાર છે કંઈ? હા, એ આરોપી પાસેથી 80 હજાર જેવી રોકડ રિકવર કરવામાં આવી છે અને આ લોકો એક અર્ટિકા ગાડી લઈને રાધનપુરથી આવેલા, જે અર્ટિકા ગાડી વ્હાઇટ કલરની, જેની પાછળ રેડ કલરનો પટ્ટો લગાવેલો છે એ વર્ણન મળેલું, જેના આધારે એ ગાડી શોધવાની કાર્યવાહી ચાલુ છે અને હથિયાર પણ શોધવાની કાર્યવાહી ચાલુ છે.